नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सब मित्रों नु स्वागत छे। आज तारीख 24 मार्च 2023। आजना महत्वना हवामान समाचार जाणीशु। गुजरात में हजू पण आजे छूटा छवाया विस्तारों में वादळछाया वातावरण वच्चे मावठानी शक्यता रहेली छे। तेमज आगामी 29, 30, 31 मार्चे गुजरातना घणा बधा विस्तारों में वातावरण में पलटो आवशे। भारे काळा डिबांग वादळों घेरायेला जोवा मळशे। तेमज वेस्टर्न डिस्टर्बन्स अने अरबी समुद्र में साइक्लोनिक सर्क्युलेशननी सीस्टम हेठळ गुजरात में मावठानी शक्यताओ रहेली छे। જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે સમગ્ર ગુજરાતની અંદર હજુ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે। એટલે કે આજનો દિવસ હજુ ઘણા બધા છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે। કયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે તેની વાત કરીએ તો રાપર આજુબાજુ ભારે કાળા ડિબાંગ વાદળો છે, તેમજ ગાંધીધામ આજુબાજુ અને સૌરાષ્ટ્રમાં પાણવડ, જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર, સુઈગામ, મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ હળવા વરસાદી ઝાપટા વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસોમાં ફરી વખત વાતાવરણમાં પલટો આવશે તો ખેડૂતો ઉપર સૌથી મોટી આફત ગણી શકાય, કારણ કે 10 દિવસ કરતાં પણ વધારે આ માવઠાની દેશતે ગુજરાતના ખેડૂતોના પાક છીનવી લીધા છે, ખેડૂતોની આવક છીનવી લીધી છે। સરકારે હવે તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરવી જોઈએ તેવી અમારી માંગણી છે ખેડૂતો વતી। અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદી સામાન્ય ઝાપટા કોડીનાર, વેરાવળ, માંગરોળ આજુબાજુ થઈ શકે છે, જેમાં સામાન્ય સાટાસૂટીની શક્યતાઓ છે। તો બીજી બાજુ નવલખી આજુબાજુ અને ધ્રોલ આજુબાજુના વિસ્તારો જે છે તેમાં પણ છૂટા છવાયા સાટાસૂટી થઈ શકે છે। બાકીના વિસ્તારો જોઈએ તો પોરબંદર, ભાણવડ તેમજ દ્વારકા, સલાયા આજુબાજુના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો જેમાં કુડા, વિરમગામ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો, દસાડા, કડી, ગાંધીનગર, અમદાવાદ તેમજ હારીજ, સાણસમા, મોઢેરા, રાધનપુર, સાતલપુર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો અને પાલનપુર આજુબાજુના વિસ્તારો, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, ભાટસણ, દિયોદર, સુઈગામ આ વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે। હવે મિત્રો વાત કરીએ આગામી 29 તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ આ રીતે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। ખાસ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે પડતું વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ માવઠા કરતાં તેની દેશત ઓછી હોઈ શકે છે। હવે વાત કરીએ 30 માર્ચમાં માર્ચના એન્ડમાં મોરબી હવે મિત્રો વાત કરીએ 30 તારીખમાં ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો મોરબી, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, અમદાવાદ, ધોળકા આજુબાજુના તમામ વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। 30 તારીખમાં રાત્રે 12 વાગ્યા આજુબાજુના વિસ્તારો જોઈએ તો સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ધોળકા, નડિયાદ તેમજ ગોધરા, દાહોદ પંથક અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો હારીજ, સાણસમા, વડનગર, મહેસાણા, મોઢેરા, દસાડા, કડી, માણસા, પ્રાતિજ, હિંમતનગર, મોડાસા, ઈડર આજુબાજુના તમામ વિસ્તારોમાં, ખેડબ્રહ્મા સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। 31 તારીખે વહેલી સવારના સમયે ખાસ કરીને 8 વાગ્યા આજુબાજુ કપડવંશ, લુણાવાડા, હિંમતનગર, બાંસવાડા, અરવલ્લી, સાબરકાંઠા આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે। હવે વાત કરીએ 31 તારીખમાં સાંજના સમયે સૌરાષ્ટ્રમાં ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, ભાણવડ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જૂનાગઢ, ગીર સોમનાથ, કેશોદ, માંગરોળ તેમજ ધારી, સાવરકુંડલા, વિસાવદર, તુલસીશ્યામ, રાજુલા, ઉના, વેરાવળ આ બધા વિસ્તારોની અંદર તેમજ કચ્છમાં ગાંધીધામ આજુબાજુ વરસાદની શક્યતા રહેલી છે। અત્યારે હાલ પવનની ઝડપ કયા વિસ્તારમાં કેટલી છે તેની વાત કરીએ તો અત્યારે કચ્છ જિલ્લામાં નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 47 કિલોમીટર પ્રતિ કલાક તેમજ
નવલખી બંદર આજુબાજુ 58 કિલોમીટર પ્રતિ કલાક, જામનગર 44 કિલોમીટર પ્રતિ કલાક જેવી પવનની ઝડપ આપણને જોવા મળે છે। આગામી સમયની વાત કરીએ તો ઉના મહુવા આજુબાજુ સાંજના સમયે 49-50 કિલોમીટર પ્રતિ કલાક, મહેસાણા આજુબાજુ 38 તેમજ વડોદરા આજુબાજુ 39 કિલોમીટર પ્રતિ કલાક જેવી પવનની ઝડપ આપણને આજે જોવા મળે છે।